આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરનો લાભ લેવા પધારો. શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં, ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે. શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો, જ્યાં તમને 6,000 રૂપિયાની ખરીદી ઉપર 25% ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઇબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ 60% ડિસ્કાઉન્ટ મળશે. અહીં તમને 4 પીસ ઉપર 4 પીસ મફત મળશે. તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ, ત્રણ દરવાજા પાસે, 20 નગર. દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ 15/9/2024 થી તારીખ 2/10/2024 સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા, પ્રવાસ, રેલવે સ્લીપર કોચ દ્વારા તથા 2x2 એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે. વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો. શ્રી અમૃતલાલ આર પટેલ, જાસ્કા, મોબાઈલ નંબર 999-88-20-291. પ્રવાસના દિવસ 18, ફક્ત 26,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ. શહેરના માયા બજારમાં આવેલા રામદ્વારા મંદિરમાં વિસનગર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની 53મી વાર્ષિક સભા યોજાઈ હતી. આજરોજ તારીખ 19/7/2024 શુક્રવારના રોજ વિસનગર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સભા તથા સ્નેહ સંમેલન શ્રી ખોડભાઈ બી પટેલ સ્રષ્ટિશ્રી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી અરવિંદભાઈ તથા એચકે પંચાલ સબ ટ્રેઝરી વિસનગર તથા અતિથિ વિશેષ શ્રી મગનભાઈ ચૌધરી નિવૃત્ત જજ, અંબાલાલ ચૌહાણ નિવૃત્ત શિક્ષક અને આશીર્વચન પાઠવવા માટે રામદ્વારા મંદિરના મહંત શ્રી રામચરણજી ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરાયો હતો. ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી શાહરભાઈ દેસાઈએ કર્યું હતું. સંસ્થાના મહામંત્રી શ્રી બાબુભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આજના સ્નેહ સંમેલનમાં જે સભાસદો 70 વર્ષની વય ધરાવતા હતા તેવા 21 જેટલા સભ્યોનું ફૂલહાર કરીને, શાલ ઓઢાડી, પ્રમાણપત્ર આપીને સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી શ્રી ખોડભાઈ પટેલે સરદાર દ્વારા નિવૃત્ત પેન્શનરોને મળતા લાભોની વિશેષ જાણકારી આપી હતી. અને અત્યારે લોકશાહીના કેવા નવા નિયમ, આપણું મંડળ 1971 સ્થાપના કરી, તેમાં મુરજી કાકાના ગુર્જરભાઈ, કાનજીભાઈ અને પ્રાઇમરી શિક્ષકના અનિલો અને કોચીભાઈ હતા. પ્રાઇમરી શિક્ષક લગભગ કોઈ અધિકારીઓમાં તો કોઈ અધિકારી નોમે નહોતું. પ્રાઇમરી શિક્ષક એટલે પ્રાઇમરી શિક્ષક, અત્યારે રાજ્ય લેવલમાં પ્રાઇમરી શિક્ષક એટલે પ્રાઇમરી શિક્ષક. હવે આપણે બધા કેટલાય સફળ થતાના બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. મારે શું વર્ણન એક કરવાનું છે કે મુખ્યમંત્રીઓ ભલે બદલાયા છે, આવું અત્યારે લાખો કરોડો રૂપિયાનું બજેટ હોય છે. આપણા ભક્ત જુરાત નેતા વખતે આપણા માટે 8 લાખ રૂપિયાનું બજેટ હતું અને પેન લાવવાની ક્ષમતા નહીં, કાપે પેન લાવવાની નહીં અને સરકારી કાગળ આવે એ જ લખવાનું. 100 કરોડ રૂપિયો એ આપણા છોકરાને ખબર નથી. અત્યારે ડોલરની વાત આવી, હવે તમે જે પેન્શનર થયા છીએ એ અત્યારે ડોલર કરતા આગળ છીએ. કોઈને 40,000, કોઈને 80,000, કોઈને 1,00,000, 1.5 લાખ સુધી પેન્શનરો છીએ આપણે. આપણે એમ ના બોલતા કે આપણે એકલા પ્રાઇમરી શિક્ષક છે, આપણે સરકારી 200 જેટલા અત્યારે હાલ છે. એ તમને વધ્યું છે પણ એમને રસ કેવો કે અમને ઉદ્દા માટે રસ હોય અને વિવેક રાખવો પણ કાગળ. હું પૂછે છું, આજે રેવન્યુ ખાતાનો હતો પણ હું બોલું એટલે એક ટકા ખોટી તમને હાલ હાલ જ ફોન કરાવવા માગો છો. કારણ કે એ લોકોની નીતિ છે ને કે કાયદાનું મત સાંભળે અને મારે એવો કે પબ્લિક આવી એટલે ફટે નિકાલ કરી લો. શું
એટલે આ જે કામ કર્યું અને આપણા મંડળ એટલે ગુજરાત રાજ્ય હોય છે, અમદાવાદ હોય છે, તાલુકા હવે બોલું તાલુકા કેટલાય આપણે 252 તાલુકા, આપણે મહાનગરપાલિકાઓ 8 અને જિલ્લા કેન્દ્રી, આ યાદ રાખજો આપણી તમામનું થાય ત્યારે એક યુનિટ બને અને મહાનગરપાલિકાની અંદરનો રાજ્યસભાના સભ્યની મારફતે વોટિંગ થાય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રીએ પણ નિવૃત્ત કર્મચારી અને પેન્શનરોને મળતા લાભોની વિશેષ માહિતી આપી હતી. મેં આપ સબો સે સિર્ફ યહી કહેના ચાહુંગા કે આપ અપને જીવન કે ચોથે પડાવ પે હૈ ઓર મેં ભી જાઉંગા સભી લોગ જાયેંગે, યે જો હૈ વો નૈસર્ગિક સત્ય હૈ, ઇસકો કોઈ જુટવા નહીં સકતા હૈ. તો પુરત જે છે ને જે લંબા ઇતના લંબા લાઈન છે ને કે પુરત ભરી જાય છે, પણ એટલા ખાતરી આપું છું કે જેને જરૂરત પડશે ને તે એકવાર મને મળજો, હું વેટિંગ લિસ્ટ જોઈને તમે જેટલા જલ્દી હોય ને એટલા જલ્દી લોકર પ્રદાન કરશો. જ્યારે નિવૃત્ત જજ શ્રી મગનભાઈ ચૌધરીએ શ્રી ખોડભાઈ પટેલની કામગીરીને બિરદાવી હતી. આ 53 વર્ષથી ચાલતી મંડળી અને સંસ્થાને ઉપસ્થિત રહેલ મહાનુભાવ તરીકે રામચંદ્ર થયો કે છેલ્લા 53 વર્ષથી અવિરતપણે આપણી સંસ્થા આ રીતે નિવૃત્ત કર્મચારીઓની મંડળી બનાવી અને તેને જે કંઈ વ્યવસ્થાપક તરીકે કાર્યવાહી કરવી પડે તે ચલાવી અને નાની મોટી મદદ કરી અને મદદરૂપ થાય છે તે જાણી ખૂબ જ આનંદ થયો. શ્રી અંબાલાલ ચૌહાણે સરકાર તરફથી મળતી યોજનાની ચર્ચા કરી હતી. કાર્યક્રમ યોજે છે આ લોકો ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે વધુ ન બોલતો એક ખોડભાઈ સાહેબ અને આ મંડળને એક રિક્વેસ્ટ કરું છું કે આપણે હમણાં 100ની જન્મ તારીખ વાળા ઘણા બધા છે અને લાભ માટે એ લોકો કોર્ટમાં પણ ગયેલા છે અને ઘણાને મળી પણ ગયું છે. હવે એમાં દ્વિધા થઈ છે. દ્વિધા એવી છે કે અગાઉ જેને મળી ગયું છે એમને પૂરેપૂરું મળી ગયું છે, લગભગ 1.5 લાખ ઉપર 2 લાખની આસપાસ એમને મળી ગયું છે. હવે નવો ઓર્ડર આવ્યા છે એમને ફક્ત ચાલુ જ એટલે કે 20,000 રૂપિયા જેવું મળે છે. આ થોડીક દ્વિધા છે. તમામને પૂરેપૂરી રકમ મળે આપણા મંડળ દ્વારા અગાઉ આપણે રજૂઆત કરીએ અને એ થોડુંક સંભળાય તો આપણા બધા જ કર્મચારીઓને થોડોક લાભ થાય એવી હું એક રિક્વેસ્ટ કરું છું. મને બોલવાની તક આપી મારું સન્માન કર્યું તે બદલ આ આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને રામદ્વારા મંદિરના મહંત શ્રી રામચરણજીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. એ આપની નીતિમત્તાથી આજે આપણે ગોડભાઈ જે છે 88 વર્ષે પણ એક સશક્ત વ્યક્તિ જેમ કામ કરતો હોય એવી રીતે આપની સમક્ષ કામ કરી રહ્યા છે. તમે પણ બધા એવી જ રીતે સશક્ત તમારા કાર્યક્ષેત્રમાં તમે પણ કરી રહ્યા છો. આવી જ ભગવાનને પ્રાર્થના કરું કે આવી સશક્ત અને નમ્રતા અને વિનમ્રતાપૂર્વક તમે સમાજની ખૂબ સેવા કરી રહ્યા છો એવી જ ભગવાનને પ્રાર્થના કરું ભવિષ્યમાં પણ આવી તમે સેવા કરો. અને નિવૃત્ત કર્મચારી મંડળને પણ ખૂબ શુભેચ્છા કે આવા કાર્યક્રમો યોજે અને સમાજથી જે દુર્ગુણો છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે અને આપ સૌથી શુભાકારે આરોગ્યમય એવા શ્રી રામજી મહારાજની ખૂબ પ્રાર્થના કરું છું કે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. પ્રમુખ શ્રી ખોડભાઈએ આજના કાર્યક્રમમાં હાજર તમામ સભ્યોને સરકાર દ્વારા મળતી યોજનાની માહિતી આપી હતી. અંતમાં આજના કાર્યક્રમની આભારવિધિ શ્રી હીરાબાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે. ટાઇટલ ક્લિયર, પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે. દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે. વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે. સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ, મોબાઈલ નંબર 9246426788. વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મેં તે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી
अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल, नर्सरी से लेकर क्लास 10 तक। एडमिशन ओपन, स्मार्ट क्लासरूम, सीसीटीवी सिक्योरिटी, एंड्रॉइड पेरेंट्स ऐप, बिग प्लेग्राउंड, इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट। वाओ, इतना सब कुछ वो भी अफोर्डेबल फी में। तो सोच क्या रहे हो, आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है 9925688530 और 9067124850, या विजिट करें एप्पलवुड इंटरनेशनल स्कूल, कड़ा रोड, विसनगर। एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है 9925688530 और 9067124850, एप्पलवुड इंटरनेशनल स्कूल, कड़ा रोड, विसनगर। समाचार अने जाहेरात माटे संपर्क करो प्रकाश सोनी 9494935034, अल्पेश बारोट 9374426544, विसनगर के न्यूज।